हेलो एवरीवन, हूँ छू जय फुलेत्रा ने आज ना वीडियो लेक्चर में आपणो टॉपिक छे इंट्रोडक्शन ऑफ डायनेमिक वेब पेज डेवलपमेंट। एटले के डायनेमिक एटले शुं थाय, तो के जे वेब पेज नो मतलब तो आपणे जाणीए छे के वेब आपणे वेबसाइट नो जे पेज बनावी एने कहेवाय वेब पेज। डायनेमिक एटले शुं थाय के जे वेब पेज तमारी साथे इंटरेक्शन करे, એટલે કે ડેટા થોડો ઘણો આપે, થોડો ઘણો લે, એના ઉપર કોઈ ઓપરેશન પરફોર્મ થાય, એને કહેવાય ડાયનેમિક વેબ પેજ। અને ડેવલપમેન્ટ એટલે કઈ રીતે આપણે બનાવીએ, તો સબ્જેક્ટનું નામ છે ડાયનેમિક વેબ પેજ ડેવલપમેન્ટ। તો આપણે એનું ઇન્ટ્રોડક્શન આપણે આજના વિડીયો લેક્ચરમાં જોશું। લેટ્સ સ્ટાર્ટ। હવે મેઇન આઉટકમ ઓફ ધ સબ્જેક્ટ શું છે, કે આ સબ્જેક્ટ તમે શીખો તો તમને શું આઉટકમ, એટલે કે તમને શું આવડે, બરાબર? તો સબ્જેક્ટનું આઉટકમ શું થાય, તો ડેવલપ ઇન્ટરેક્ટિવ વેબ બેઝડ એપ્લિકેશન યુઝિંગ, બરાબર? યુઝિંગ પછી હું તમને કહું, પણ પહેલાં આ કીધું, ડેવલપ કરશું ઇન્ટરેક્ટિવ વેબ બેઝડ। મેં તમને હમણાં જ કીધું ઇન્ટરેક્ટિવ એટલે કે જે તમારી સાથે કમ્યુનિકેટ કરી શકે। કમ્યુનિકેટ એટલે કંઈ બોલવાની વાત નથી, કે અંદરથી કંઈ બોલશે નહીં, પણ તમે કંઈક ડેટા નાખો, કંઈક તમને એનું આઉટપુટ આપે, તમે કંઈક ડેટા તમારી પાસેથી જરૂર પડે ત્યારે માગે, કોઈ ડેટા સ્ટોર કરી રાખે, બરાબર? તો એને કહેવાય ઇન્ટરેક્ટિવ વેબ બેઝડ એપ્લિકેશન કહેવાય, કારણ કે તમે જે વેબસાઇટ બનાવો છો એ એક જાતની વેબ એપ્લિકેશન જેવું જ થાય, બરાબર? કે જેમ ફ્લિપકાર્ટની એપ્લિકેશન યુઝ કરીએ તો એન્ડ્રોઈડ એપ્લિકેશન થાય, અને ફ્લિપકાર્ટની વેબસાઇટ યુઝ કરો તમે તો એ તમારી વેબ બેઝડ એપ્લિકેશન થાય, ઓકે? તો સેની મદદથી? યુઝિંગ HTML, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, એનો યુઝ કરશું। નંબર ટુ યુઝ કરશું CSS, કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ, બરાબર? કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ જેનો યુઝ થશે, બરાબર? નંબર થ્રી, મેઇન ફોકસ ઓફ ધીસ સબ્જેક્ટ ઇઝ PHP લેંગ્વેજ। PHP લેંગ્વેજનું તમને સૌથી મોટું એક્ઝામ્પલ આપું, કે તમે લાઈવ દરેક વ્યક્તિએ જોઈ હશે એ વેબસાઇટ કે જે PHPમાં બનેલી છે, એનું નામ છે ફેસબુક। ફેસબુકની એપ્લિકેશન, ફેસબુક જે તમે જુઓ છો વેબસાઇટમાં, હા એપ્લિકેશનની, વેબસાઇટની એપ્લિકેશન કહું છું, વેબસાઇટ તમે ફેસબુકની ઓપન કરો તો એ કેમાં બનેલી છે વેબસાઇટ, આખી PHP લેંગ્વેજમાં બનેલી છે। અને ફેસબુક છે, તમે સૌ જાણો છો કે કેવડી મોટી વેબસાઇટ છે, બરાબર? કેટલો ડેટા એમાં આવે, કેટલી વસ્તુ એની અંદર સ્ટોર થાય, કેટલો ડેટા તમને આપે, કેટલું તમને એમાં બતાવે, તો એ બનેલી છે PHPની અંદર। અને ચોથી વસ્તુ આપણે યુઝ કરશું એના માટે MySQL। તમે SQL સાંભળ્યું હશે, તમે આની પહેલાંના સબ્જેક્ટ શીખા હશો, એની અંદર તમે ડેટાબેઝમાં SQL શીખા હશો। સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, પણ આમાં એક નામ આપ્યું છે MySQL, શા માટે આપ્યું છે બધી વસ્તુ હું તમને કહીશ, બરાબર? તો પણ પહેલાં આપણો આ સબ્જેક્ટ તમે શીખો તો એનું આઉટકમ શું આવશે, કે તમે એક ઇન્ટરેક્ટિવ વેબ બેઝડ એપ્લિકેશન બનાવી શકો યુઝિંગ CHTML, CSS, PHP અને MySQL, આ ચાર વસ્તુનો યુઝ કરી અને તમે એક વેબ બેઝડ એપ્લિકેશન બનાવી શકશો, બરાબર? ઓકે, લેટ્સ ફર્સ્ટ સ્ટાર્ટ વિથ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। આપણે સૌ જાણીએ છીએ કે HTML લેંગ્વેજ હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ છે, એ શું છે, બરાબર? પણ તમે એ જાણો છો આ વ્યક્તિ કોણ છે, આ વ્યક્તિ કોણ છે, તો કે આ વ્યક્તિ છે સર ટીમ બર્ન્સ-લી, બરાબર? કે જેણે HTML નથી બનાવી, HTML નથી બનાવી, અરે HTML નથી બનાવી એવું નથી, એણે શું કર્યું હતું, ટીમ બર્ન્સ-લીએ ડેવલપ્ડ કર્યું આપણે WWW, એટલે કે વર્લ્ડ વાઇડ વેબ, કે જેનું ઇન્વેન્શન આ ભાઈએ કર્યું, અને એનું ઇન્વેન્શન કર્યું એના માટે એણે HTMLનું પણ એની સાથે સાથે ઇન્વેન્ટ કર્યું, કે તમારે એક
પીસીમાંથી બીજા પીસીમાં, એક લેપટોપમાંથી બીજા લેપટોપમાં, લેપટોપમાંથી મોબાઈલમાં, મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ડેટા આપલે કરવો હોય તો એ ડેટા આપલે કેની મદદથી થાય? તો કે HTMLની મદદથી થાય. જ્યારે ઇન્વેન્શન કર્યું ત્યારે એણે ખાલી HTML, ત્યારે કાંઈ નહોતું, ઇન્ટરનેટ જેવી કોઈ વસ્તુ જ નહોતી. વર્લ્ડ વાઇડ વેબ એટલે શું થયું? ઇન્ટરનેટ આ ભાઈએ બનાવ્યું એમ કહો તો ચાલ. કે એને શું હતું, એને શા માટે આવું બનાવ્યું એ તમને આઈડિયા આપું. કે એ જે જગ્યાએ વર્ક કરતા હતા એ જગ્યાએ એને એક એને એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં ડેટા લઈ જવામાં એને બહુ તકલીફ થતી. એ વર્ક કરતા હતા ત્યાં એવું કામ આવતું કે ભાઈ એને એક જગ્યાએ, એક પીસી આ જગ્યાએ હોય તો એક બીજા ત્રીજા માળે હોય, ફ્લોર ઉપર હોય, તો ત્યાં એને ડેટા લઈ જવા અને લઈ જવામાં એને બહુ મહેનત કરવી પડતી. એટલે એને ઇન્વેન્શન કર્યું ઇન્ટરનેટ, કે જેની મદદથી શું કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા મોકલી શકે. અને એના માટે એણે એની સાથે સાથે એવું ઇન્ટરનેટમાં ડેટા મોકલવા માટે HTML બનાવી કે જેની મદદથી ડેટા જાય. અને એક પ્રોટોકોલ આવે, તમે સાંભળ્યું હોય તો, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આ પ્રોટોકોલનો યુઝ કરી અને એને HTMLનો ડેટા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સેન્ડ કરી શકે અને રિસીવ થઈ શકે. અને એને નામ આપવામાં આવ્યું પછી આપણે WWW, વર્લ્ડ વાઇડ વેબ. આ ભાઈ ના હોત તો ઇન્ટરનેટ હોત નહીં, અથવા તો કોઈક બીજો ભાઈ બનાવત, કોઈક બેન બનાવત, બરાબર. પણ આ વ્યક્તિ છે કે જેને તમે ઇન્ટરનેટ તમને આપ્યું. ઓકે, પહેલું HTMLનું વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું 1993માં, કે ત્યારે HTMLનું ફર્સ્ટ વર્ઝન છે ઓફિશિયલી રિલીઝ થયું, બરાબર. એને નામ આપવામાં આવ્યું હતું HTML 1. અને લેટેસ્ટ વર્ઝન કે જે આપણે યુઝ કરીએ છીએ, બરાબર, એ છે HTML 5. કે HTML 5નો આપણે લેટેસ્ટ વર્ઝન, કે જેની અંદર ઘણી બધી નવી વસ્તુ એડ કરવામાં આવી છે અને એનો યુઝ કરી આપણે આગળ પ્રોગ્રામિંગ કરશું, બરાબર. તો આ છે ટીમ બર્ન્સલી, કે જેને ઇન્વેન્ટ કર્યું WWW, અને એટલે જ આપણે હંમેશા વેબસાઇટમાં આગળ શું લખીએ છીએ, WWW, કે જે બતાવે છે કે ડેટા છે આ વર્લ્ડ વાઇડ છે, કોઈ તમારે સ્પેસિફિક એક માટેનો એવો નથી, બરાબર. અને યાદ હોય, યાદ નહીં, કદાચ તમે જોયું હોય તો URLમાં તમે WWW ક્લિક કરો તો આગળ લખાઈને આવે HTTPS, હાઇપર ટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ, સિક્યોર પાછું એ પણ. તો એ પ્રોટોકોલ કે જેની મદદથી ડેટાનો આપલે થાય અને એના માટે યુઝ કરી અને HTML, હાઇપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજ, બરાબર. તો આ ભાઈ હતા. પછી એનો યુઝ જોયો આપણે કે HTMLનો યુઝ શું થાય. પછી આવ્યું કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એટલે કે CSS, કે જેનો યુઝ થાય ડિઝાઇનિંગ પર્પઝમાં. તમે જે વેબ પેજ બનાવો એને તમારે સારું દેખાડવું હોય, ડિઝાઇન કરવી હોય, કેવું મસ્ત આમ ફેસબુક જોવો તો કેટલું આમ એટ્રેક્ટિવ લાગે તમને, એવી રીતે બીજી કોઈ પણ વેબસાઇટ ઓપન કરો, બરાબર. PHPમાં બનેલી નહીં, કોઈ પણ લેંગ્વેજમાં બનેલી વેબસાઇટ ઓપન કરો તમે અને તમને આમ એની ડિઝાઇન તમને ગમે તો એના માટે એક એક પાર્ટ છે આ ડિઝાઇન પર્પઝ માટે યુઝ થતો એક પાર્ટ. બીજી ઘણી બધી લેંગ્વેજીસ છે જેનાથી ડિઝાઇનિંગમાં થોડું ઘણું આપણે હેલ્પ થાય, બરાબર. પણ CSS છે એનો એક પાર્ટ, સારો એવો મેજર પાર્ટ પણ કહી શકાય, કે જેની મદદથી તમને ડિઝાઇનિંગ કરવામાં બહુ મજા આવે અને કે બહુ તમારી વેબસાઇટ છે તમને એટ્રેક્ટિવ લાગે, બરાબર. તો એ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. અને એનો યુઝ કરો અને યુઝ શા માટે થાય, તો કે વેબ પેજના ડિઝાઇનિંગ પર્પઝમાં જનરલી એનો યુઝ થાય, બરાબર. હવે આ ભાઈ કોણ છે? જો એમાં આ ભાઈનું નામ છે અકુન વ્યુમ લી. આ ભાઈ એક, અને હજી એક આ ભાઈ બર્ટ બોઝ. આ બે ભેગા થઈ અને બનાવી કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એટલે કે CSS, બરાબર, CSS. અને આ બે પછી ધીરે ધીરે ઓપેરા કંપનીમાં ગયા, ત્યાં જોબ કરતા હતા, એવું બધી એની હિસ્ટ્રી છે. પણ આ બે મેઇન ડિઝાઇન કર્યું કે જેની મદદથી તમે વેબ પેજ ડિઝાઇન કરી શકો, એને ઇન્વેન્ટ કરી કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ CSS. પછી એમાં વર્ઝન એવા CSS 2 અને CSS 3, બરાબર. તો આ બેને
બેયનો હાથ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ બનાવવામાં, એટલે કે સીએસએસ બનાવવામાં. આ બે ના હોત તો તમે આ શીખતા હોત નહીં. અને પછી આવે છે હાયપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર, એટલે કે પીએચપી. તમને એમ થાય કે પીએચપીનું નામ તો કંઈક અલગ છે, એટલે આપણે બોલીએ પીએચપી અને સ્ટાર્ટિંગ એનું નામ થયું હાયપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર. બરાબર, હાયપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર. તો આ કોને બનાવી? આ ભાઈ બહુ ચશ્માવાળા ભાઈ, રાસ્મસ લડોફ. રાસ્મસ લડોફ આ ભાઈએ બનાવી પીએચપી, એટલે કે હાયપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર. ફર્સ્ટ રિલીઝ કરવામાં આવ્યું હતું 1995ની અંદર. હાયપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર લેંગ્વેજ એટલે કે પીએચપી લેંગ્વેજનું ફર્સ્ટ વર્ઝન રિલીઝ થયું 1995માં. બરાબર, એનું જે લેટેસ્ટ વર્ઝન આપણે યુઝ કરીએ છીએ એ પીએચપી 7 છે, પણ આપણે જનરલી પીએચપી 5માં પણ યુઝ કરી શકીએ વર્ક, કારણ કે પીએચપી 5 વર્ઝન છે એની એક્સપાયરી આપી છે ઓક્ટોબર 2023, કે ત્યાં સુધી પીએચપી 5 છે એ ચાલશે, અને પછી આપ્યું છે 2030 સુધી પીએચપી 7. બરાબર, પીએચપી તમને શા માટે શીખવું જોઈએ એનું પણ એક રીઝન છે. એક તો એનું બીજું નામ શું છે પીએચપીનું, બીજું નામ એટલે કે પહેલાં જ્યારે આ ભાઈએ બનાવ્યું રાસ્મસ લડોફ, એને પોતાના માટે જ બનાવી હતી ખાલી, એક એને પોતાના વર્ક માટે, ત્યારે એને નામ આપ્યું હતું પર્સનલ હોમ પેજ, એટલે નામ હતું પીએચપી પર્સનલ હોમ પેજ. પણ પછી એમાં આગળ જતાં જતાં એડિટિંગ થયું અને ઇન્વેન્શન નવું નવું કર્યું અને શું કર્યું કે હાયપર ટેક્સ્ટ લેંગ્વેજનો પણ યુઝ કર્યો, તો એને નામ આપી દીધું હાયપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર. બરાબર, અને આ છે એ ઓપન સોર્સ લેંગ્વેજ છે. કેવી છે? ઓપન સોર્સ લેંગ્વેજ છે. શા માટે? તો કે બાકીની બધી જે લેંગ્વેજીસ છે બરાબર, એ કોકને કોક એના કોપીરાઇટ ધરાવે છે. એમાં તમારે કંઈ ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો નહીં, જે છે એનો જ યુઝ કરવાનો રહે. પણ પીએચપી એવી વસ્તુ છે કે જેની પાસે તમે જેનો સોર્સ કોડ છે એમાં તમારે કંઈ ચેન્જીસ કરવા હોય તો કરી શકો. શા માટે? તો કે એના કોઈ કોપીરાઇટ છે નહીં, એટલે આને નામ આપવામાં આવ્યું છે ઓપન સોર્સ. બરાબર છે, એના માટે જ એનો યુઝ થાય છે. બરાબર, આને હાયપર ટેક્સ્ટ પ્રી પ્રોસેસર એટલે કે પીએચપી ઓપન સોર્સ લેંગ્વેજ છે, કે જેની અંદર તમે આનો કોઈ પણ જાતના કોડમાં પણ એનો ચેન્જ કરવો હોય તો કરી શકો, બીકોઝ કોપીરાઇટ ધરાવતું છે નહીં. ઓકે, આ હતું પીએચપીને રિલેટેડ વસ્તુ કે ભાઈ કોને બનાવી, રાસ્મસ લડોફ. બરાબર, 1995. જો આ ભાઈ ના હોત તો આપણે પીએચપી પણ શીખતા હોત નહીં. અને પછી આવે છે માય એસક્યુએલ. માય એસક્યુએલ, તો આ બે ભાઈઓ છે ડેવલપ્ડ. પહેલાં તો માય એસક્યુએલ બનાવી કોણે? તો કે ડેવલપ્ડ બાય અ સ્વીડિશ કંપની. સ્વીડનની કંપની હતી કે જેનું નામ હતું માય એસક્યુએલ એબી. એવી કંપનીનું નામ હતું માય એસક્યુએલ એબી. એ કંપનીએ બનાવી, પણ એ કંપનીમાં કોણે બનાવી? તો કે ડેવિડ એક્સમાર્ક. ડેવિડ એક્સમાર્ક જે લેફ્ટ સાઈડમાં છે, જેને સ્પેક પહેર્યા છે, ગ્લાસીસ પહેર્યા છે, એન્ડ માઇકલ અથવા તો મોન્ટી પણ એને કહેવામાં આવે છે, મોન્ટી વાઇડિનેસ. વાઇડિનેસ એટલે કે આ બે વ્યક્તિએ માય એસક્યુએલ બનાવી. કઈ કંપનીમાં બે વર્ક કરતા? સ્વીડિશ કંપની માય એસક્યુએલ એ બી. બરાબર, આ કંપનીને પછી આગળ જતા નામ આપવામાં આવ્યું હતું માય એસક્યુએલ, અને આ બે આ કંપનીને ઓરેકલ નામની જે આપણે કંપની છે ઓળખીએ છીએ બધા, ઓરેકલ, અને હાઈ ટૂંકમાં બાય કરી લીધી, ખરીદી કરી લીધી આખી કંપનીને, અને પછી ઓરેકલની અંદર જ આ લોકોએ વર્ક કરે છે. બરાબર, પણ માય એસક્યુએલ છે એનું નામ આપ્યું છે આ બે, માય એસક્યુએલ એબી નામની જે કંપની હતી એના ઉપરથી એને નામ આપ્યું છે. ઓરેકલ છે જે વર્ક કરતી જે લેંગ્વેજ હતી એ હતી સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, પણ આ બે એ બનાવેલી છે એટલે એને નામ આપ્યું હતું ત્યારે એ કંપનીમાં, પોતાની કંપનીમાં વર્ક કરતા ત્યારે, માય એસક્યુએલ એબી. અને પછી ભલે ઓરેકલ આખી લઈ લીધી, પણ આ એક માય એસક્યુએલ એક જ એવી છે કે જેને અને એસક્યુએલની બદલે નામ આપ્યું માય એસક્યુએલ. બરાબર, ઇનિશિયલ રિલીઝ કરવામાં આવ્યું હતું 23rd May 1995, એટલે કે ઓલમોસ્ટ એમ સમજો ને કે ભાઈ પીએચપીની સાથે સાથે જ આનું ઇનિશિયલી આને રિલીઝ કરવામાં આવી હતી. બરાબર, અને આ પણ એક ઓપન સોર્સ આરડીબીએમએસ છે.
ઓપન સોર્સનો મતલબ કીધો મેં તમને બરાબર, કે ભાઈ જેમાં તમે ફ્રી છે અવેલેબલ, તમારે એના માટે કોઈ પૈસા ચૂકવવાના પણ રહેતા નથી. ઓરેકલ તમારે યુઝ કરવું હોય પર્ટિક્યુલર તમારી કંપનીમાં કે કોઈ જગ્યાએ બરાબર ઓફિશિયલ વર્ઝન, તો તમારે પરચેસ કરવું પડે. પણ MySQL તમે યુઝ કરો બરાબર તો તમારે કોઈ જાતનું પેમેન્ટ કરવાનું રહેતું નથી. અને MySQL છે ઓપન સોર્સ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. રિલેશનલ એટલે કે એકબીજા સાથે ઇન્ટરેક્શન કરી શકે એવી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. અને એ પણ કેવી છે? ઓપન સોર્સ. ઓકે. ટીચિંગ સ્કીમ અને એક્ઝામિનેશન. તો ટીચિંગ સ્કીમમાં તો ટોટલ 70 માર્કની થિયરી એક્ઝામ આવશે GTUની, 30 માર્કનું એક્ઝામ આવશે મિડ સેમેસ્ટર, 30 માર્કની તમારી મિડ એક્ઝામ આવશે. અને આ સબ્જેક્ટના પ્રેક્ટિકલ માર્ક પણ હશે કે જેની અંદર 40 માર્ક એક્સટર્નલ વાઇવાના હશે, કે જેમાં તમારે બહારના વ્યક્તિ વાઇવા લેશે અને એના 40 માર્ક આવશે. અને ઇન્ટરનલી તમને 60 માર્ક આવશે, કે જેમાં ઇન્ટરનલ તમને 60 માર્કમાંથી આપવામાં આવશે, કે જેના બેઝ તમે પ્રોગ્રામિંગ લેબ મેન્યુઅલ લેબમાં વર્ક કર્યું એના બેઝ ઉપર 60 માર્ક તમને આપવામાં આવશે. ટોટલ 200 માર્કનો સબ્જેક્ટ છે બરાબર, 200 માર્કનો સબ્જેક્ટ છે કે જેની અંદરથી તમે મેક્સિમમ લઈ શકો. બીકોઝ ઇઝી સબ્જેક્ટ છે, પ્રોગ્રામિંગવાળો સબ્જેક્ટ છે બરાબર, સમજીને કરો તો તમારે યાદ પણ એકવાર રહી જાય, પછી એમાં કાંઈ કરવું પડે નહીં, તમને આવડી શકે બરાબર. તો આ હતી એની ટીચિંગ સ્કીમ. અને એક્ઝામિનેશન કઈ રીતે હોય કે ભાઈ 70 માર્કની GTU એક્ઝામ લેવાય જેમ લેવાય છે એમ જ, 30 માર્કની અને 40 અને 60, તો કે 200 માર્કનો સબ્જેક્ટ થયો બરાબર. કોર્સ ડિટેલ. હવે આપણે જોશું કે PHPને અંદર આપણે શું શું શીખવાનું છે, એટલે કે DWPD જે આપણો સબ્જેક્ટ છે એની અંદર આપણે કેટલી કેટલી વસ્તુ શીખવાની આવશે, કે જેમ કે સિલેબસ જ છે એક જાતનો, સિલેબસ જ શીખવાનો, સમજાવું છું કે ભાઈ સિલેબસમાં શું શું વસ્તુ શીખશું. પણ PHP એટલે તમને સમજાઈ ગયું, કે પહેલાં તો એ કહી દો PHPમાં જી તમને કે એક ઓપન સોર્સ છે. મેઇન એનું તમને એક્ઝામ્પલ કીધું હતું, કે એનું મેઇન રિયલ ટાઈમ એક્ઝામ્પલ અત્યારે તમે ફેસબુક જોઈ શકો છો બરાબર. અને PHP છે એ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. કેવી છે? સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. એટલે કે PHPનો કોઈ પણ પ્રોગ્રામ કોડ લખો તમે, એને એક્ઝિક્યુટ કરવા માટે તમારે એક સર્વરની જરૂર પડે, એક સર્વરની જરૂર પડે. શા માટે? તો કે તમે જે વેબસાઇટ ખોલો બરાબર, એ તમે કોઈ પણ જગ્યાએથી ખોલી શકો, પણ એ ડેટા એનો બધો ક્યાંથી આવશે? તો કે એક્ઝિક્યુશન ક્યાંથી થાય? તો કે મેઇન સર્વર એક જગ્યાએ હોય, ત્યાં એ વસ્તુ અપલોડ કરેલી હોય અને ત્યાંથી એક્ઝિક્યુટ થાય અને તમને એ વસ્તુ આઉટપુટમાં દેખાડે બરાબર છે. તો PHP છે કેવી છે? સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે, કે જેને એક્ઝિક્યુટ કરવા માટે સર્વરની જરૂર પડે. એટલે જ ફેસબુકવાળાને પોતાના સર્વર લીધેલા છે, કે જેમાં એ આ વસ્તુ અપલોડ કરે, એક્ઝિક્યુટ થાય, રન થાય, તમે અહીંથી કંઈ એન્ટર કરો એટલે ત્યાં રન થાય અને એ પેજ તમારી સામે ખુલે બરાબર. Unit 1 કે જેમાં શું શીખશું આપણે બરાબર, ટોટલ 5 યુનિટ આવશે. ફર્સ્ટ, ઇન્ટ્રોડક્શન ટુ HTML અને CSS. HTML અને CSSનું ઇન્ટ્રોડક્શન શીખશું. HTMLમાં આપણે શું શીખશું? તો કે ડિઝાઇન એન્ડ ડેવલપ વેબ પેજીસ યુઝિંગ HTML ટેગ્સ. આપણે વેબ પેજ બનાવશું HTMLના ટેગ યુઝ કરીને, કે જે તમને પહેલેથી શીખડાવેલા આવડતા હશે આપણે પાછા શીખશું, જેમ કે HTML ટેગ, હેડ ટેગ, ટાઇટલ ટેગ, બોડી ટેગ, ઇમેજનો ટેગ, હાઇપરલિંકનો ટેગ, ટેબલ ટેગ, લિસ્ટના ટેગ બરાબર, ઘણા બધા ટેગ છે કે જેનો યુઝ કરીને આપણે એક સ્ટેટિક એક ડેવલપ કરશું, વેબ પેજને એક ડિઝાઇન કરશું બેઝિક બરાબર. પછી આપણે જોશું યુઝ ઓફ એડવાન્ટેજ ઓફ HTML5, એટલે કે HTML5ના ટેગ યુઝ કરીએ તો આપણે શું શું ફાયદા થાય. જૂના HTMLના ટેગ આપણે યુઝ કરતા એની બદલે HTML5ના ટેગ યુઝ કરીએ તો આપણે શું શું ફાયદો થાય, એ બધું શીખશું આપણે. પછી આપણે બનાવશું એક સ્ટેટિક વેબ પેજ યુઝિંગ HTML5 બરાબર. HTML5માં HTML તો હોય જ, ફર્સ્ટ વર્ઝન છે એ, તો 2 હોય, 3 હોય, બધું એને ઇન્ક્લુડ હોય ને એની સાથે સાથે કંઈક નવું હોય એટલે એને નામ આપ્યું છે HTML
फाइव। तो HTML5 ना टेग नो यूज करीने आपणे एक स्टेटिक वेब पेज डिजाइन करशू, बराबर। फॉर एक्जाम्पल हूँ तमने एम कहूँ के गूगल जे देखाय छे, गूगल नो मेन पेज ओपन करो तो केवुं देखाय, गूगल लखेलुं देखाय, नीचे बॉक्स आवे, एनी नीचे सर्च नो ऑप्शन आवे, आई एम फीलिंग लखी आवे, नीचे लखेला होय कंट्रीना नाम ने कॉन्टेक्ट अस ने वगैरह वगैरह, ऊपर साइडमां लखेलुं होय साइन इन ने ओली डॉट वाळी साइन आवे ने एवुं बधुं। तो एवं कहीं आप स्टेटिक वेब पेज बनावशू, भले अपने डेटा नाखी तो एंटर ना थाय ने वर्क ना करे, पण एवं आप पेज डिजाइन करशू यूजिंग HTML5। अने पछी आपणे एनी साथे शीखशू डिजाइन ने डेवलप करवाना वेब पेज ने, डिजाइनिंग थी डेवलप करशू वेब पेजिस ने यूजिंग CSS CSS 2-3 एनी स्टाइल शीट थी। कास्केडिंग स्टाइल शीट नो आपणे यूज करशू के भाई केवी रीते अप्लाय थाय। कास्केडिंग स्टाइल शीट छे HTML ની સાથે સાથે કઈ રીતે અપ્લાય થાય, બરાબર, અને ડિઝાઇનિંગ કઈ રીતે તમે બેટર કરી શકો તમારા વેબ પેજનું એ આપણે શીખશું। સ્ટાઇલ શીટમાં ત્રણ ટાઈપ આવે, ઇન્ટરનલ, એક્સટર્નલ અને ઇનલાઇન, એ ત્રણેય કઈ રીતે વર્ક કરે એ આપણે શીખશું। ઇન્ટરનલ એટલે કેવી રીતે થાય, ઇનલાઇન એટલે કેવી રીતે થાય, એક્સટર્નલ એટલે કઈ રીતે સ્ટાઇલ શીટ વર્ક કરે એ આપણે સાથે સાથે શીખશું આમાં, બરાબર। નંબર ટુ, યુનિટ નંબર ટુ, વર્કિંગ વિથ બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ ઓફ PHP। વર્કિંગ વિથ બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ ઓફ PHP એટલે કે સેકન્ડ યુનિટથી તમારું PHP સ્ટાર્ટ થઈ જશે। તો ફર્સ્ટ યુનિટમાં શું શીખવાનું થયું, HTML અને CSS, અને સેકન્ડ યુનિટ કે જ્યાંથી મેઇન તમારું PHP સ્ટાર્ટ થશે। તો PHP સ્ટાર્ટ થશે એટલે પહેલાં વહેલાં આપણે શું શીખશું, અન્ડરસ્ટેન્ડ PHP ફાઇલ સ્ટ્રક્ચર। PHP નું ફાઇલ સ્ટ્રક્ચર છે આપણે પહેલાં શીખશું, પછી આવશે સ્ટેટ્સ ધ સ્ટેપ્સ ટુ ઇન્સ્ટોલ નેટ ટેસ્ટ વેબ સર્વર। વેબ સર્વર તમારી સિસ્ટમમાં કઈ રીતે ઇન્સ્ટોલ થાય, એને કઈ રીતે તમે યુઝ કરી શકો, એના સ્ટેપ્સ એ બધું શીખશું। વેબ સર્વર શા માટે, તો મેં તમને હમણાં થોડી વાર પહેલાં કીધું કે PHP છે એ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે। તો સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજને એક્ઝિક્યુટ કરવા માટે એક વેબ સર્વરની જરૂર પડે। હવે આપણે જે વર્ક કરશું એ બધું લોકલ લેવલે હશે, એટલે કે તમારો ડેટા ઓનલાઈન ના હોય, ઓનલાઈન કરવા માટે તમારે અલગથી સર્વર જોઈએ અને એમાં ડોમેન પરચેસ કરવું પડે ને એ બધું થાય। એટલે આપણે શીખવા માટે જે શીખીએ એમાં શું હોય, તો કે એક ડેમો સર્વર હોય, વેબ સર્વર આપણી પાસે, આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશું કે જે આપણા માટે વેબ સર્વરનું કામ કરશે, જેનું નામ છે ઝેમ્પ XAMPP ઝેમ્પ અથવા તો WAMPP વેમ્પ, બેમાંથી કોઈ પણ યુઝ કરી શકીએ કે જેની મદદથી તમારો PHP ના પ્રોગ્રામ છે એક્ઝિક્યુટ થશે, બરાબર છે। પછી શીખશું આપણે યુઝ કરશું PHP ના વેરિયેબલ્સ, એની ડેટા ટાઈપ્સ અને ઓપરેટર્સ, બરાબર। PHP ના કેટલા કેટલા ઓપરેટર્સ છે એ શીખશું આપણે, કેટલા કેટલા, જેમ સી લેંગ્વેજમાં, C++ માં તમે શીખા હશો એવા જ ઓપરેટર આમાં પણ આવે છે, વેરિયેબલ પણ આવે છે, ડેટા ટાઈપ પણ આવે છે, એ બધી વસ્તુ આપણે આમાં શીખવાની છે કઈ રીતે થશે। આના વગર તો તમને લેંગ્વેજ આવડે નહીં, વેરિયેબલ કેમ બને ખબર ના હોય, ડેટા ટાઈપ કેટલી યુઝ થાય ખબર ના હોય, ક્યાં ક્યાં ઓપરેટર વાપરાય એના ખબર હોય તો તમે લેંગ્વેજ શીખી શકો નહીં, એટલે બેઝિક પહેલાં આ શીખવાડવામાં આવે। પછી અપ્લાય કરશું કંટ્રોલ સ્ટ્રક્ચર ઇન પ્રોગ્રામિંગ। કંટ્રોલ સ્ટ્રક્ચર એટલે શું થાય, તો કે ઇફ, એલ્સ ઇફ, ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ અને સ્વિચ કેસ, બરાબર, આ બધા કેવા થયા, કન્ડિશનલ કંટ્રોલ સ્ટેટમેન્ટ થયા। અને આવશે લૂપિંગ કંટ્રોલ સ્ટેટમેન્ટ, વાઇલ, ડુ વાઇલ, ફોર લૂપ, તો આ બધા સ્ટેટમેન્ટ શીખવાના થશે આપણે આ પોર્શનમાં, કેમાં, અપ્લાય કંટ્રોલ સ્ટ્રક્ચર ઇન પ્રોગ્રામિંગ। કંટ્રોલ કઈ રીતે પ્રોગ્રામને કરી શકીએ, કંટ્રોલ સ્ટ્રક્ચર શા માટે નામ આપ્યું હોય, તો કે કઈ રીતે એને કંટ્રોલ કરવાના હોય, તો કે ઇફ મારી કન્ડિશન ટ્રુ થાય તો આ વસ્તુ થવી જોઈએ, નહીતર એલ્સ વાળી વસ્તુ થવી જોઈએ, બરાબર, એલ્સ ઇફ હોય તો એક કન્ડિશન સાચી પડે તો આવું થવું જોઈએ, જો એ ખોટી પડે તો બીજી કન્ડિશન ચેક કરે, બીજી ખોટી પડે તો ત્રીજી કરે, એવી રીતે સ્વિચ કેસમાં પણ હોય। પછી લૂપ હોય, કોઈ એક પ્રોસેસ છે એટલા સમય સુધી કન્ટિન્યુઅસ પરફોર્મ થતી રહે તો એ લૂપિંગ સ્ટેટમેન્ટ હોય, લૂપિંગ કંટ્રોલ સ્ટેટમેન્ટ, કે વાઇલ લૂપ, ફોર લૂપ, તો એ બધી વસ્તુ આપણે અહીંયા સેકન્ડ યુનિટમાં શીખશું। થર્ડ યુનિટ આવશે વર્કિંગ વિથ PHP એરેઝ એન્ડ ફંક્શન્સ। તો એરે આવશે પાછો આમાં, PHP માં યુઝ કરશું આપણે એરેનો, ફંક્શનનો યુઝ કરશું,
तो एरे में शू आ स्टार्टिंग में पहला तो कि एरे ना फंक्शन आवशे कि जे प्री डिफाइन फंक्शन बनेला हशे पीएचपी ना एरे में क्या क्या फंक्शन यूज थे आवशे एरे केम बने ए आवशे एरे नो यूज कई रीते थाय ए आवशे एरे ऊपर आपणे लूप कई रीते यूज करी शकीए ए आवशे बधुं बराबर तो स्टेट द स्टेप्स ऑफ यूज डिफरंट टाइप्स ऑफ एरे आवशे आमां न्यूमेरिकल एरे आवे एसोसिएटिव एरे आवे आवुं बधुं आवशे ए शीखशुं आपणे केम बने ने केम यूज थाय એમાં એરેમાં લૂપ કઈ રીતે યુઝ થાય એક ફોર ઇચ કરીને નવું લૂપ આવશે તમને જાણવા મળશે એમાં બરાબર બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે મજા આવશે અને સી આ આવડા પછી તમે પોતાની રીતે પોતાનું એક વેબસાઇટ બનાવી શકો અને બીજું શું શીખશું સ્ટેટ ધ સ્ટેપ્સ ટુ ક્રિએટ યુઝર ડિફાઇન ફંક્શન કઈ રીતે બને વર્કિંગ વિથ ડિફરન્ટ બિલ્ટ ઇન ટાઈપ્સ ફંક્શન છે કે જે પહેલેથી બિલ્ટ ઇન ફંક્શન આપેલા હશે એનો યુઝ કઈ રીતે થશે એ શીખશું આપણે યુઝર કેટલા ફંક્શન આપણે જેમ સી લેંગ્વેજમાં યુઝર ડિફાઇન ફંક્શન આવતું એવી જ રીતે આમાં પણ આવે કે યુઝર છે ફંક્શન કઈ રીતે ડિફાઇન કરે એને એક્ઝિક્યુટ કઈ રીતે થાય કોલ કેવી રીતે કરાવવાનો બરાબર એ બધું આવશે આમાં પણ એ આપણે શીખવા મળશે તો થર્ડ યુનિટમાં આપણે શીખવાનું થશે બેઝિકલી એરે અને ફંક્શન યુઝ કરીને પીએચપીનો બરાબર નંબર ફોર યુઝર ડેટા ઇનપુટ થ્રુ ફોર્મ્સ આ ચેપ્ટરથી ચાલુ થશે ઇન્ટરેક્શન વેબસાઇટમાં તમે ઇન્ટરેક્શન કરાવો તો એ આ ચેપ્ટરથી સ્ટાર્ટ થશે કઈ રીતે તો કે તમે ડેટા લેશો ડેટા આપશો યુઝર પાસેથી ડેટા માગશો પાછો નવો ડેટા એને દેશો સ્ટોર કરશો તો યુઝર ડેટા ઇનપુટ થ્રુ ફોર્મ ફોર્મ છે એ HTMLનો ટેગ છે એ ટેગની મદદથી આપણે ડેટા એક્સેસ કરશો એક્સેસ મતલબ કે યુઝર પાસેથી લેશું એક્સેસનો મતલબ કહેવાનો મતલબ એ છે કે યુઝર પાસેથી આપણે ડેટા લેશું પછી એમાં આવશે સ્ટેટ ધ સ્ટેપ્સ ટુ ક્રિએટ એન ઇનપુટ ફોર્મ એટલે કે યુઝર પાસેથી ફોર્મ ફોર એક્ઝામ્પલ તમને કહું કે તમે બધા જીમેલમાં અકાઉન્ટ બનાવવા જાઓ તો પહેલાં સાઇન અપ કરવું પડે તો સાઇન અપ વાળું પેજ છે એમાં શું હોય ફર્સ્ટ નેમ લખ્યું હોય પછી બોક્સ હોય સેકન્ડ લાસ્ટ નેમ બોક્સ હોય બર્થ ડેટ બોક્સ હોય તો એ બોક્સમાં તમે કંઈક વસ્તુ નાખી શકો તો એ કઈ રીતે બોક્સ બને એ આપણે અહીંયા ફોર્થ યુનિટમાં લેશું શીખશું અને એમાંથી કઈ રીતે ડેટા બોક્સમાંથી મેળવાય એ પણ આમાં આપણે શીખશું બરાબર પછી સ્ટેટ ધ સ્ટેપ્સ ટુ યુઝ પીએચપી સુપર ગ્લોબલ મેથડ્સ ફોર ગીવન એપ્લિકેશન એટલે કે બે મેથડ આપેલી છે પીએચપીમાં એક ગેટ અને એક પોસ્ટ ગેટ મેથડથી કઈ રીતે ડેટાને આપણે એક જગ્યાએથી બીજી પેજમાં એક પેજમાંથી બીજા પેજમાં મોકલી શકીએ પોસ્ટ મેથડથી કઈ રીતે એક પેજમાંથી બીજા પેજમાં ડેટા મોકલી શકાય પોસ્ટ મેથડથી ડેટા યુઝર પાસેથી કઈ રીતે લેવાય ગેટ મેથડથી ડેટા યુઝર પાસેથી કઈ રીતે લેવાય એ બધું આપણે આમાં શીખશું અને પછી લાસ્ટ ટોપિક આવશે ફોર્થ યુનિટમાં લિસ્ટ ધ સ્ટેપ્સ ટુ ક્રિએટ એન્ડ મેનેજ સેશન એન્ડ કુકીઝ પણ શીખવાની થશે એમાં કે ભાઈ સેશન એટલે કે લોગિન અને લોગ આઉટ વચ્ચેનો જે પોર્શન છે એને કહેવાય સેશન એટલે કે કોઈ એક વ્યક્તિ લોગિન થયો એ ક્યાં સમય સુધી લોગિન રહેશે એને એક આખો એનો કહેવાય સેશન એ લોગ આઉટ કરે એટલે એનું સેશન પૂરું થયું કહેવાય બરાબર તો એ કઈ રીતે સેશન ક્રિએટ થાય કુકીની મદદથી કઈ રીતે સેશન કુકીની મદદથી કઈ રીતે લોગિન થાય સેશનની મદદથી કઈ રીતે લોગિન થાય લોગ આઉટ કે માનો કે તમે લોગ આઉટ કરો તો કેમ પછી લોગ આઉટ કર્યા પછી તમારે ફરજિયાત આઈડી પાસવર્ડ પાછા નાખવા જ પડે તો એ કઈ રીતે થાય એ બધું આપણે આમાં શીખવાનું આવશે અને લાસ્ટ યુનિટ છે નંબર 5 ઇસ્ટેબ્લિશ અ ડેટાબેઝ કનેક્શન એન્ડ વર્કિંગ વિથ ડેટાબેઝ એટલે કે માય એસક્યુએલ તમને લાસ્ટ યુનિટમાં શીખવામાં આવશે કે ભાઈ લિસ્ટ ધ સ્ટેપ્સ ટુ ઇસ્ટેબ્લિશ કનેક્શન વિથ ડેટાબેઝ એટલે કે માય એસક્યુએલ છે એ શું છે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે એને સાથે કનેક્શન કઈ રીતે ઇસ્ટેબ્લિશ કરવું કઈ રીતે એમાં નવા ટેબલ ક્રિએટ કરવાના કઈ રીતે એના ટેબલનો ડેટાને મેન્યુપ્યુલેટ કરવાનો મેન્યુપ્યુલેટ એટલે કે કઈ રીતે એમાં ઇન્સર્ટ કરવાનું કઈ રીતે એમાં સિલેક્ટ કરવાનો ડેટા અપડેટ કરવાનો ડિલીટ કરવાનો ડેટા એ બધું કઈ રીતે થાય એ આપણે જોશું અહીંયા ફિફ્થ યુનિટમાં અને પછી આવશે ડિસ્ક્રાઇબ સ્ટેપ્સ ફોર હોસ્ટિંગ અ વેબસાઇટ યુઝિંગ કંટ્રોલ પેનલ એટલે કે સી પેનલ એન્ડ ફાઇલઝિલા સોફ્ટવેર એટલે કે તમે કનેક્શન કરી લીધું ડેટાબેઝનું પછી એની સાથે ડેટાબેઝમાં આપણે ક્યારેક યુઝર પાસેથી ડેટા લઈને એમાં ઇન્સર્ટ કરાવશું ક્યારેક ડેટાબેઝમાંથી ડેટા લઈને યુઝરને શો કરશું નવો ડેટા અપડેટ કરશું જૂનો ડેટા ડિલીટ કરશું આ બધું આવડી જાય એટલે તમે શું કરી શકો કે એક વેબસાઇટ બનાવી શકો યુઝિંગ તમારો ડેટાબેઝ પણ યુઝ કરી શકો હવે વેબસાઇટ બની ગયા પછી તમારે એને હોસ્ટ કરવી હોય તો કંટ્રોલ પેનલથી કઈ રીતે હોસ્ટ થાય વેબસાઇટ ફાઇલઝિલા સોફ્ટવેર છે કે જેની મદદથી તમે વેબસાઇટમાં ડેટા અપલોડ કરી શકો એ કઈ રીતે થાય એ બધું આપણે ત્યાં
લાસ્ટ યુનિટમાં શીખશું. તો આ બધું તમને શીખવા મળશે ડાયનેમિક વેબ પેજ ડેવલપમેન્ટ નામના સબ્જેક્ટમાં, કે જેની અંદર HTML, CSS, PHP અને MySQL તમને શીખવામાં આવશે. ઓકે, તો આ બધું એનો ઓવરવ્યૂ હતો. પછી આપણે વન બાય વન બધું ડિટેલમાં જોશું. અને એક લાસ્ટ કહી દઈએ, થિયરી માર્ક્સ ચેપ્ટરના, કયા ચેપ્ટરના કેટલા થિયરી માર્ક્સ છે કે જે તમને આગળ જતા હેલ્પફુલ થાય એક્ઝામ માટે. તો પહેલું ચેપ્ટર હતું HTML, CSS, એમાંથી તમને 10 માર્કનો કન્ટેન્ટ પૂછાય એક્ઝામ. બીજું ચેપ્ટર છે કે જેમાં બિલ્ડિંગ બ્લોક્સ PHPનું બેઝિક હતું, એમાંથી 14 માર્કનો કન્સેપ્ટ આવે. પછી એરે અને ફંક્શન હતા PHPમાં, એમાંથી 16 માર્કનો કન્સેપ્ટ પૂછાય, એની આસપાસનો પૂછાય. ફોર હતું ડેટા ઇનપુટ થ્રુ ફોર્મ, એમાંથી 14 માર્કનો કન્સેપ્ટ પૂછાય. અને લાસ્ટ હતું ડેટાબેઝવાળું, એની અંદરથી 16 માર્કનો કન્સેપ્ટ છે, 16 માર્કના ક્વેશ્ચન છે પૂછાય, 70 માર્કના પેપરમાં બધા ભેગા થઈને બનાવે ટોટલ 70 માર્ક. તો આ રીતે તમે આખા સબ્જેક્ટના સિલેબસમાંથી તમને આ રીતે 70 માર્કના ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે છે. ક્યારે? GTU એક્ઝામ દરમિયાન. તો આ હતું બેઝિક ઇન્ટ્રોડક્શન કેનું, PHPનું બેઝિકનું, બરાબર. તો હવે આના પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું ફર્સ્ટ યુનિટ આપણું, ઇન્ટ્રોડક્શન ટુ HTML અને CSS, બરાબર. એ અથવા તો ડાયરેક્ટ આપણે PHP પણ શીખી શકીએ. હવે જોઈએ આપણે કઈ રીતનું તમને ઇન્ટરેસ્ટ આવે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.